નમસ્તે વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં કાવ્ય નંબર બાર જનની એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છીએ તો આપણે સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ નીચેની કાવ્ય પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખી અને વાક્ય પ્રયોગ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં કાવ્ય પંક્તિ વાંચીશું અને ત્યારબાદ એનો સમાનાર્થી શબ્દ લખી અને એની નીચે આપણે વાક્ય પ્રયોગ કરીશું તો આપણે કાવ્યપંક્તિ વાંચીએ છીએ મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ લેતા ખૂટે ન એની લહણ રે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ અચડા અચૂક એક માય રે જનનીની જોડ સખી નહીં જડે રિલોલ ગંગાના નીર તો વધે ઘટે રેલોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માળીનો બારે માસ રે જનનીની જોડ સખી નહીં જડે રેલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરવામાં આવી છે એ શબ્દનો આપણે શમનાર્થી શબ્દ લખવાનો છે અને એ શબ્દને આધારે આપણે વાક્ય બનાવવાનું છે તો તેમાં પ્રથમ છે આશીષ એટલે આશીર્વાદ વાક્ય છે ઈશ્વર સૌને આશીર્વાદ આપે છે નંબર બે જનની એટલે માતા મારી માતા મને ખૂબ પ્રેમ કરે છે નંબર ત્રણ ધરણી એટલે ધરતી વાક્ય છે વરસાદ પડે તો ધરતી હરિયાળી બને નંબર ચાર નીર એટલે પાણી પાણી અને વાણી વિચારીને વાપરવી જોઈએ નંબર પાંચ પ્રેમ એટલે હેત માતા પિતા પોતાના બાળકોને ખૂબ હેત કરે છે નંબર છ વ્યોમ એટલે આકાશ આકાશ આજે વાદળછાયું છે એટલે વરસાદ પડશે નંબર સાત મેઘ એટલે વરસાદ તો વાક્ય છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બીજો જોઈએ નીચે અવિભાગમાં આપેલી કાવ્ય પંક્તિનો યોગ્ય ભાવાર્થ બ વિભાગમાંથી શોધીને લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અ અને બ એ રીતે બે ભાગ પાડેલા છે અને આપણે અ વિભાગમાં જે કાવ્ય પંક્તિ આપેલી છે એનો ભાવાર્થ આપણે બ વિભાગમાંથી શોધવાનો છે તેમાં આપણે જોઈએ નંબર એક મીઠા મધુ ને મીઠા મેહુલારેલોલ એથી મીઠી તે મોરી માતરે રે તો બમાં છે મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠો છે નંબર બે અમીની ભરેલી એની આંખડી રેલોલ તો વાક્ય છે બ વિભાગમાં માતાની આંખમાં પ્રેમરૂપી અમૃત ભરેલું હોય છે નંબર ત્રણ બારે માસ રે તો માતાનો પ્રેમ કાયમ મળે છે નંબર ચાર દેવોને દૂધ એના દહોલા રેલોલ વાક્ય છે માતાનો પ્રેમ દેવો માટે પણ દુર્લભ હોય છે નંબર પાંચ એનો નહીં આથમે ઉજાશ રે તેને લગતું વાક્ય છે માતાના પ્રેમનું અજવાળું ક્યારેય આથમતું નથી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે તો માત એટલે જાત વેણ તો હેલ સોળ્ય તો કોડ પ્રાણ તો લહાણ અને માંસ તો ઉજાસ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નનો ઉત્તર લખો એમાં નંબર એક અમીની ભરેલી એની આખરી રેલો આ કાવ્ય પંક્તિ સમજાવવાની છે તોનો જવાબ છે માતાની આંખો પ્રેમરૂપી અમૃતથી ભરેલી છે એટલે કે માતાની આંખોમાંથી હંમેશા પોતાના બાળકો માટે અમૃત સમાન આશીર્વાદ જ વરસતા હોય છે અને તે હંમેશા વાલપૂર્વક જ બોલે છે નંબર બે આ કાવ્યમાં માતાના પ્રેમને પ્રકૃતિના કયા કયા તત્વો સાથે સરખાવ્યો છે જવાબ આ કાવ્યમાં માતાના પ્રેમને વરસાદ મધ અમૃત ચંદ્ર ધરતી નદી આકાશ વાદળી વગેરે તત્વો સાથે સરખાવ્યો છે પ્રશ્ન નંબર ત્રણ માતા વિશેની કહેવતનો ઉપયોગ કરી મા વિશે દસ વાક્ય લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ પેનથી મેં મા વિશેની કહેવત લખી છે માં તે માં બીજા વન વગડાના વા અને ગોળ વિના મોડો કંસાર માત વિના સૂનો સંસાર ઈશ્વર બધે પહોંચી ન શકે માટે માતાનું સર્જન કર્યું છે માં કે માની તુલના માની સાથે જ થાય અર્થાર્થ માં અતુલ્ય છે એની તુલના કોઈની સાથે ન કરી શકાય જેમ ગોડ વિના સંસાર સૂનો લાગે તેમ માતા વિના સંસાર સૂનો લાગે માં પોતાના બાળકોની સતત ચિંતા કરે છે તેમની મુશ્કેલી ન પડે તેનું સતત ધ્યાન રાખે છે મારી માતા મને ખૂબ પ્રેમ કરે છે ને હું મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરું છું વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન નંબર ચાર માતાના પ્રેમને જે પ્રકૃતિના તત્વોથી ચડિયાતો બતાવ્યો છે એ પંક્તિ લખવાની છે તો આપણે પંક્તિ અહીંયા લખી છે મીઠા ને મીઠા મેહુલા રેલોલ એથી મીઠી તિમૂરી માત રે અમીથી ભરેલ એની આંખડી રેલોલ વાહલાના ભરેલા એના વેણ રે ગંગાના નીર તો વધે ઘટે રેલોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે વર્ષે ઘડીક વ્યુમ વાદળી રેલોલ માડીનો પ્રેમ બારે માશ રે પ્રશ્ન નંબર પાંચ જનની કાવ્યનો ભાવાર્થ લખો તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જનની કાવ્યમાં કવિ દામોદર ખુશાલદાસ કરે માતાના પ્રેમનું સુંદર વર્ણન કર્યું છે જગતમાં માતાના પ્રેમની તોલે કોઈનો પણ પ્રેમ ન આવે એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે માતાનો પ્રેમ મધ અને વરસાદ કરતાં પણ મધુર છે માતાનો પ્રેમ સ્વર્ગથી પણ ચઢિયાતો છે માતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ લખવાનું છે ઉદાહરણ આપ્યું છે મધથી એ મીઠું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં ખાલી જગ્યા છે પાછળ ખાટું ગળિયું તીખું કડવું ખારું અને તુરું આ શબ્દો લખેલા છે એની આગળ આપણે શબ્દો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર ધ્યાન આપજો આપણે જોઈએ છે દહીંથીએ ખાટું ગોળ એ ગળિયું મરચા એ તીખું કારેલા એ કડવું દરિયા એ ખારું અને હળદર હડદર એ તુરું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કાવ્યના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આપને આ પ્રશ્નના જવાબમાંથી પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો આ મારી યુટ્યુબ ચેનલમાંથી આપણે ધોરણ એકથી બારને લગતા ગુજરાતી વિષયમાં પાઠ અને સ્વાધ્યાય પ્રશ્નોના જવાબને લગતા બધા જ વિડીયો મળી રહેશે સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન પત્ર લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સમાસ છંદ વ્યાકરણને લગતા મોટા ભાગના બધા જ વિડીયો આપની આ એક જ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ કરીને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો 好洲。